લોકોને ખાલી સાંભળવામાં રસ નથી હોતો પણ કઈક કરી બતાવવામાં રસ હોય છે। કોડડા ગામના સરપંચ દ્વારા જે કામગીરી કરાઈ છે તેના કારણે લોકોમાં ભારે ખુશીનો માહોલ છે। હમ સિર્ફ બોલતે નહીં કુછ કર દિખાને આયે હૈ આવા સ્વરને આ સરપંચ દ્વારા સિદ્ધ કરાયા છે। આજે અમુક ગામના નામ સાંભળીએ તો એવું લાગે છે કે ક્યાં આ ગામમાં ફસાઈ ગયા, શું હશે આ ગામમાં। પરંતુ જ્યારે તે ગામ કોઈ યોગ્ય વ્યક્તિના હાથમાં જાય ત્યારે ખ્યાલ આવે કે તે ગામ દરેકના દિલમાં વસી જાય તેવું છે। પણ શરત એ છે કે ગામ યોગ્ય હાથમાં જવું જોઈએ। એવું જ એક ગામ આવેલું છે કચ્છમાં, જે ગામનું નામ છે ચકાર કોટડા। પહેલાં તો આ ગામમાં કંઈ જ ન હતું, પણ નવા સરપંચની નિમણૂક થયા બાદ હવે આ ગામમાં ખૂબ જ બદલાવ દેખાય છે। રોડ રસ્તા એકદમ સાફ અને સ્વચ્છ છે, રસ્તા યોગ્ય માત્રામાં પહોળા છે, બસ સ્ટેન્ડ પણ સાફ છે અને પાણીની ટાંકી પણ મુકાઈ છે। શેરીઓ રસ્તાઓ સારી રીતે કામગીરી કરી અને સુંદર બનાવાઈ છે। ગામ હોય તો આવું, ગામમાં હવે બીજું શું ખૂટે છે। જો ગામમાં કેમેરા હોય તો ઘરમાં આપણી દીકરીઓ પણ સુરક્ષિત છે। ગામમાં કેમેરા પણ ગોઠવાયા છે, આખું ગામ એ કેમેરાની નજરમાં કેદ છે, ચોરી થવાની પણ બીક નથી। પણ જાણો છો, આ ગામના નવા સરપંચ આવ્યા બાદ આ તમામ ગામગીરી કરાઈ છે। સરપંચનું નામ છે શંભુભાઈ જયમાલભાઈ રબારી। ગામની તમામ સુધારણાઓનો શ્રેય આ નવા સરપંચને જાય છે। પહેલાં તો આપણે સાંભળીએ કે અમુક ગામવાસીઓના પ્રતિભાવો કે આ કામગીરીથી તેઓ કેટલા સંતુષ્ટ છે। મારું પ્રવીણભાઈ વાલજીભાઈ માકાણી કોટડા હાથમાં કામ વિશે તો અત્યારે તો બહુ જોયો, જે સરપંચ છે એ અત્યારે બહુ ભાગીદારીમાં બહુ સારું કામ બજાવી રહ્યા છે, પોતાની ફરજ સારી બજાવી રહ્યા છે। એની સાથે તલાટી સાહેબ પણ સારું, એની પોતાની કાર્યરત શ્રેણીમાં સારું કામ બજાવે છે। એટલે અમારું સમાધાન તો અમે કદાચ અમે રજૂઆત કરીએ તો એ પોતાની રીતે પોતાની આમ પોતે એક્ટિવ છે, શંભુભાઈ કે તલાટી સાહેબ જી છે પોતે એક્ટિવ છે, એટલે પોતાનું મંતવ્ય અને આપણું મંતવ્ય બેને એક્ટિવ કરી અને એનું સમાધાન મેળવે છે પોતે। સમજી લો ને, છેલ્લા 3 વર્ષમાં ની અંદર પહેલે તો ગટરના કામ સંપૂર્ણપણે થઈ ગયા છે, ગામની અંદર સીસીટીવી કેમેરા બધી જગ્યાએ લગેલા છે, પછી આ ગામની અંદર તમામ પરિવારોને ત્યાં સ્વતંત્ર પોતાના સલાસ બાથરૂમ જાદરૂની વ્યવસ્થા છે, એટલે આ ગામ ખુલ્લામાં કોઈ શૌચ નથી કરતું। અને જે ધાર્મિક સ્થળો છે ત્યાં પાસે વૃક્ષારોપણનું પણ સંસ્થા મતલબ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી થાય છે। અને બીજું એ છે કે અમારે કોટડા આથમના અંદર એક પંચાયત નામનું ગ્રુપ છે કોટડા આથમના, એની અંદર કોઈ બી અમારી સમસ્યા છે, શેરીની સમસ્યા છે, મહોલ્લાની સમસ્યા છે, એ સમસ્યાને અમે અંદર એડ કરીએ કે ભાઈ અમારે આ લાઇટ પ્લાન નંબર લાઇટ બંધ છે, એટલે તુરંત એનો જે ઇલેક્ટ્રિશિયન હોય એ નંબરની લાઇટનું મરમત કરી અને વ્યવસ્થિત બધું કામકાજ કરી નાખે છે। અને બીજું એ છે કે કોટડા આથમનાની અંદર અમારે જે સીસીટીવી કેમેરા છે ચારે તરફ, એટલે બહારના જે લોકો અવર જવર કરે છે એની પણ પૂરેપૂરી સંપૂર્ણપણે પંચાયતની નિગરાની રહે છે। હા, એમાં એવું છે સાહેબ, જે અમારી અત્યારે જે કામગીરી થઈ છે અને જે તે સમયમાં જે કામગીરી પહેલાં ન થતી હતી એના કારણે અત્યારે લોકો ઘણા બધા ખુશ છે, કારણ કે પંચાયતની અંદર જે અવનવી યોજનાઓ આવે છે, પહેલાં તો તે લાભાર્થીઓને અમુક જાણકારી ન હોવાને કારણે પ્રશ્નો ઉદ્ભવતા, અત્યારે જે જાણકારીઓ મળે છે અને જે લાભાર્થીઓને લાભ મળે છે એટલે તો સરકારી યોજનાઓથી બધા વાકેફ થાય છે અને સરકારી યોજનાઓનો પૂર્ણ રૂપે લાભ લે છે। પછી જે સ્વસ્થ આપણે હેલ્થની બાબતમાં આપણે વાત કરીએ, આરોગ્યની બાબતમાં તો અમારે ત્યાં પંચાયત દ્વારા હમણાં જે કોરોના વાયરસની જે મહામારી હાલી રહી છે એના સંદર્ભમાં ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણપણે ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે અને ગામના જે મુખ્ય જે વિસ્તારો અને જે આવર જવર વધારે છે ત્યાં પછી ખાસ કરીને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે, એ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી છે। તો આવી કામગીરીઓથી લોકો જે પ્રેરિત થઈને જે સમજે છે એ લોકો માટે એક નવી વાત છે અને ખુશીની વાત છે કે આપણે એક નવા યુગ સાથે દોરથી પગથી હાથથી હાથમાં લાગી રહ્યા છીએ, મતલબ રિસ્પોન્સ મળે છે। જે પણ સરકારી કોઈ બી કામગીરી હોય છે અમારી ત્યાં તલાટી સાહેબ ખડે પગે હાજર રહે છે અને અવનવી જે યોજનાઓ છે એમના વિશે અમે માહિતગાર કરે છે અને સરપંચ દ્વારા ગમે ત્યારે અમે ગમે કોઈ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે બે ઝીઝક એનો જવાબ આપે છે અને સ્વતંત્ર રીતે એ પોતે મતલબ અમને કામગીરી કરવા માટે સામાજિક કામગીરી જે આપણા ગામની અંદર થાય છે એવી કામગીરીઓને પ્રોત્સાહન ઘણું પૂરું પાડે છે સાહેબ।
જ્યારે અમુક દિવસે જે રજાના દિવસો હોય ત્યારે પણ તલાટી સાહેબ પોતાનું કામને પોતાનું ઘર સમજી અમને પોતાના નજીકના સંબંધી સમજી અને પણ કામ કરી આપે છે. એ રજા કે રજા વગર જોયા વગર સરકારી કામગીરી કે જે પણ કામગીરી માર્ગદર્શન છે એનું પૂરું પાડે છે. અમે એમ સમજી લઉં કે અમારે એક ફેમિલી મેમ્બર જેવા છે એવી કામગીરી કરે છે. હા, જ્યારે આવી પ્રકારની કામગીરીઓ અને આવી પ્રકારની મતલબ ગામની અંદર જે મતલબ મંતવ્ય વાત ત્યારે આપણે આજુબાજુના ગામડાના લોકોને સરપંચોને કે તલાટીઓને પ્રેરિત થવું જોઈએ કે આવી રીતે કામ કરવાથી આપણી અંદર સમાજની અંદર એક એકરસતા બની રહે, સમરસતા બની રહે અને તમામ સમાજોનું કામ એક સમરસતાથી બને તો એની અંદર આવનાર ભવિષ્યની અંદર આપણે એક સશક્તિકરણનું ભારત દેશ સશક્તિકરણ વિશે આપણે વિચારી શકશું. જ્યારે ગામથી શરૂઆત કરશું ત્યારે આપણે દેશ લેવલ જઈ શકીએ. તો અમારી એક એવી નિયમના છે કે આપણે ગામની અંદર સમરસતા જાળવી તો જિલ્લા અને તાલુકા અને રાજ્યની અંદર આ આપણે સફળ થશું. દેવાભાઈ સાંગા, પહેલાં સરપંચ આવ્યા તો પહેલી તો રોડ લાઇટ બનાવી, રોડ લાઇટ કૈલાસનગર કોટલા સણોસરા બધે રોડ લાઇટ તો પહેલી જ બધી શરૂઆતમાં થઈ ગઈ. પછી એ અમુક ગટર લાઇન અધૂરી હતી એ બધી પૂરી કરી, હજી છે થોડી હજી બાકી એવી હવે મામૂલી છે એમ. બાકી ગટર સીસી રોડ બધા ગટર ગટર કમ્પ્લીટ થઈ ગયા. આ ચોક બધો સંભાઈ આવ્યાથી પાછળ જ થયો છે. એટલું બધું આના સારું કરે છે સંભાઈ, બહુ અમને હા ના સંતોષ છે એમ. અમે સંતોષ છે કૈલાસનગરમાં સારો જ વિકાસ થયો છે. કટ લાઇન બધી હવે આટલી જ છે, બાકી બધી કમ્પ્લીટ થઈ ગઈ. તલાટી સાહેબને આપણે જે કામ આપણે રજૂઆત કરી એ બધું અમારું ગમે, એ મામૂલી માણસ જાય તો એ કોઈ ફરિયાદ નથી એવી, બધું કમ્પ્લીટ થઈ જાય છે એમ. ઓકે, સરપંચ કને થઈ જાય, તલાટી પાસે જાય તો થઈ જાય, કોઈને અમને કોઈ ફરિયાદ કરવી પડતી નથી. દ્રષ્ટિમાં કાણી કામ કુટડા ચકારના સરપંચ શંભુભાઈ રબારી, જેની છાપ એક શિક્ષિત અને કાર્યશીલ સરપંચ તરીકેની છે. ગામમાં સીસીટીવી કેમેરાથી લઈને ગામમાં સડકો તેમજ સ્ટ્રીટ લાઇટના કામો પૂરા પાડ્યા છે. તેમજ હવે તાજેતરમાં જ મંદિરને આવતા જતા વડીલોને તકલીફો ધ્યાનમાં રાખીને એમણે સડકોના કામ પણ પૂરા કર્યા છે. તો ગામમાં સરપંચ અને તલાટીનો પૂરો સારો એવો સહકાર છે. ગામમાં તો હું નહીં, કોઈને બી પૂછશો તો ગામના તમામે ગ્રામ્યજનો સરપંચ અને તલાટીના કાર્યોથી સંપૂર્ણ તરીકે સંતુષ્ટ છે. મારું નામ મયુર પ્રવીણભાઈ મકાણી છે, કોરડા રહેવાસી, હાલમાં ખેતીનું કામ સંભાળું. હું સરપંચ સાહેબની વાત કરું તો હાલના અમારા સરપંચ છે શંભુભાઈ જગમાલ રબારી. એ અત્યારે અમે કહીએ તો ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ નથી જોવા મળ્યું, એવું કામ હાલમાં અમને જોવા મળ્યું છે કે ગટરના કામો છે, સીસી રોડના કામો છે, દરેક કામોમાં અમને ગામમાં વિકાસ કોઈ દિવસ નથી જોવા મળ્યો. એવો વિકાસ આ શંભુભાઈ સરપંચ જગમાલ રબારી તરફથી રિસ્પોન્સ સારો એવો મળી રહ્યો છે. તલાટી સાહેબ પણ સારા છે. તો અમારા ગમે એ કામ હોય, કોઈ બી રાજકારણના કામો છે તો દરેક કામો એ અમારા સારી રીતે પૂરા બહાર પાડી આપે છે સાહેબ. હજુ તો ગામમાં હવે કહીએ તો સીસીટીવી કેમેરાની બી નજર ગામમાં છે, તો ચોરીના બી સવાલો ઘણા ઘટી ગયા છે, સારો એવો વિકાસ છે. હવે સીસી રોડ અમુક જગ્યાએ બાકી છે, એ આશા રાખીએ કે હવે પૂરા થઈ જાય. ગામના સરપંચ શિક્ષિત અને ગામ થી પરિચિત હોય તો લોકો તે સરપંચને માથે ચડાવે. ગામના સરપંચ શિક્ષિત અને ગામથી પરિચિત હોય તો ગામનો નકશો જ ફરી જાય છે. ચકાર કોટડામાં જ્યાં ગામડાથી હાલત વધુ ખરાબ હતી ત્યાં હવે ગામ પણ શહેર લાગી રહ્યું છે. ગામના સરપંચ અને ઉપસરપંચ બંનેની કામગીરી બિરદાવવા પાત્ર છે. ગામના સરપંચ શંભુભાઈ જયમાલભાઈ રબારી પોતે ભણેલા અને વેલ એજ્યુકેટેડ છે, તેથી તેઓ પોતે કામગીરીને વ્યવસ્થિત વળાંક આપે છે અને કામગીરીથી પોતે વાકેફ પણ છે. ગામના સરપંચ શંભુભાઈ રબારી પોતે પણ ખાલી ખુરશી પર બેસતા નથી, પરંતુ ગામના લોકો સાથે ક્યારેક ચર્ચા વિચારણા અને તર્ક વિતર્ક કરવા પણ ઉતરી જાય છે અને તેઓ પોતે ઘણા કાર્યો માટે સન્માનિત પણ થયા છે. આવો તો પછી આપણે જઈએ ચકાર કોટડાના સરપંચ અને ઉપસરપંચ સાથે. એમણે અમારી સાથે જે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી છે તે વિષય ઉપર આપણે તેમની વિસ્તૃત ચર્ચા વિચારણા તમને સીધી પ્રસારિત બતાવીએ. પણ તે પહેલાં એક વાત કહેવાની ઈચ્છા થઈ જાય છે કે સરપંચ હોય તો આવા કે હકીકતમાં જે વ્યક્તિ બિરદાવવા પાત્ર છે
આવા સરપંચ જે પોતાના ગામને પોતાનાથી વધુ ગણી અને કાર્ય કરે છે તો તે સરપંચ હકીકત દરેક ગામને મળવા જોઈએ. હમ સિર્ફ દિખાવા નહીં કરતે, હમ સિર્ફ દિખાવા નહીં કરતે, ના દિખાવે કે લીએ આતે હૈ, આતે હૈ તો કચ્છ કર દિખાને કે લીએ આતે હૈ. આવા સરપંચની દરેક ગામને જરૂર છે. તો આવો સાંભળીએ ત્યાંના સરપંચ અને ઉપસરપંચ સાથે અમારી વિસ્તૃત ચર્ચા. આપણા આથમણા કૈલાસનગર સનોસરા ગ્રામ પંચાયતને લાગે ઓળખે ત્યાં સુધી ત્રણેય ગામમાં સૌ પ્રથમ આવતા પહેલાં અમે ત્રણેય ગામમાં રોડ લાઇટ કરી, ત્રણેય ગામમાં કેમેરા કર્યા અને અત્યારે આ ત્રણેય ગામમાં જે સનોસરા અને કૈલાસનગરમાં મોબાઈલ ટાવર નહોતું પણ એમાંય કંપનીઓને સહકાર આપી ત્રણેય ગામમાં ટાવર પણ ઊભા કરવામાં આવ્યા અને ટ્રેક્ટર માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહીર દ્વારા તથા સીસી રોડ હોય, ઇન્ટરલોક હોય, બધી સમાજને સાથે મળી અને આ ગ્રામ પંચાયત કોટલા આથમણા કામ કરી રહી છે. અને બધાની સમાજ, બધી સમાજનો, પટેલ સમાજ હોય, મહેશ્વરી સમાજ હોય, અંબારી સમાજ હોય, મુસલમાન સમાજ હોય, મહાજન સમાજ હોય, તમામ સહકાર અને પૂરેપૂરો ગામ લોકો અમને સહકાર આપે છે અને એનું અમે પૂરેપૂરું અમારી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છીએ. અને અમારી પણ જવાબદારી થાય છે કે વધુમાં વધુ જે પૂરતી કડીઓ છે એ અમે કોટલા આથમણાની કામ કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં અમારે કોટલા આથમણાનો મેઇન પુલ છે, માનનીય મંત્રી શ્રી વાસણભાઈએ 2.5 કરોડ રૂપિયા મંજૂર કરી આપ્યા છે અને સીસી રોડ હોય, પછી પૂરતી કડીઓ છે, ગટરના જે અધૂરા કામ છે એ પૂર્ણ કરશું. સનોસરામાં પણ સૌ પ્રથમ ગટર અને કૈલાસનગરમાં સૌ પ્રથમ ગટર લાઈનો પણ વિશાળ મીટરોમાં પણ કામ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં જે સીસી રોડ છે, ઇન્ટરલોક જે ઘણી ગામની કડીઓ બાકી છે એ કડીઓ પૂરી કરવામાં આવશે. ગામ લોકો તો અમને સહકાર પૂરેપૂરો આપે છે અને એમના તો અમે આભારી છીએ કે અમને જ્યારે પણ કહીએ છીએ ગ્રામ પંચાયત દ્વારા કે ભાઈ કાંઈ પણ એમને મદદ જોઈતી હોય તો ગામ લોકો ખડે પગે ઊભા રહે છે અને અમારા જે કામની છે અમે સતત એક્ટિવ છીએ. એમ ગમે ત્યારે ગામ લોકો અમારી અપેક્ષા ગ્રામ પંચાયત લેવલે કાંઈ પણ હોય અમને પૂરેપૂરી કરી આપી છે. મારું નામ મકાણી મધુબેન વાડીલાલ. હું પંચ કોટડા જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચનો મારો હોદ્દો છે. અમારા સરપંચ શ્રી સક્ષમ છે ને તલાટી ને સરપંચ ને ગમે તે સરપંચ હાજરી ન હોય તો સરપંચનું કીધેલું જ છે કે ગમે તે સમસ્યા હોય તો આ તલાટીની ફૂલ હાજરી છે ત્યાં ને ગમે એ પ્રશ્ન લઈને આવે તો એનો પ્રશ્નને નોંધ લેવાય ને નોંધ લેવાય ને એનું તરત નિકારણ જલ્દીથી થઈ જાય છે ને ગમે તે બીજી કોઈ કામગીરી હોય તો અમારા પંચાયતના સદસ્ય સભ્ય બધા સક્રિય જ છે. કોઈ પણ સરપંચ હાજર ન હોય ને કદાચ એ કહે કે આવી રીતે આમ કરવાનું છે તો એનું ત્યાં જ પાછળ એનું ઓલું કરી નાખી ને સરપંચે ગમે ત્યાં એની જરૂર હોય ત્યાં જલ્દીથી પહોંચી આવે છે ને ગમે એ કાંઈ કમ્પ્લેન કે કાંઈ હોય તો આપને કામ કરાવવું હોય તો એમ થાય કે આ જલ્દી આપણે કરાવવું હોય તો એ એના ઉપર તરત જ ફોકસ કરીને એના માથે ધ્યાન આપે છે. ગામ તરફથી એક અમારા એક પટેલવાસની પણ અમારા જૂથ પંચાયત છે તો બધા ગામમાંથી અમને સાથ સહકાર સારો મળી રહ્યો છે ને એના લીધે અમે ઉત્સાહથી કામ પણ સારા થઈ રહ્યા છે ને ઘણી આપના કને માંગ આવે કે આ કામ કરવું છે, આ કામ કરવું છે. જેમ સારા કામ થાય છે એમ માણસોને બધાને ઉત્સુકતા છે કે આ કામ કઈ તો થઈ જાય છે એટલે આપણા કને બીજા કામની માંગણી કરે છે. ત્યાં આપણે એમ થાય કે કામ સારા થતા હોય જલ્દીથી થાય એટલે આપણા કને કેવા આવતા હોય છે.